વલસાડના કાંજણ રણછોડ ગામમાં પુત્રીને બચાવવા ગયેલા પિતાને કરંટ લાગતા જીવ ગુમાવ્યો. વલસાડના કાંજણ રણછોડ ગામમાં ગતરોજ જીઈબીની બેદરકારીને પગલે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેમાં પુત્રીને બચાવવા ગયેલા પિતાને કરંટ લાગતા પિતાએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો. જ્યારે તેની પુત્રીને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, ત્યારે આ બનાવને લઈને ગ્રામજનોમાં શોકની કાલીમાં ફેલાવવાની સાથે વીજ કંપનીની બેદરકારીને લઈને રોષ પણ ફેલાયો છે. આ ઘટનામાં સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક નિમેશભાઈ આહિર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને વલસાડ લઈ જવામાં આવ્યો હતો. કરુણ ઘટના અંગે મળતી વધુ વિગતો મુજબ વલસાડના કાંજણ રણછોડ વણઝાર ફળિયામાં રહેતા 65 વર્ષીય સુમનભાઈ ખાલબભાઈ પટેલના ઘરના પાછળના ભાગે થોડા દિવસો અગાઉ વીજ કંપનીનો તાર તૂટી ગયો હતો, જે અંગે આ ઘટનામાં ભોગ બનનાર પરિવારના જણાવ્યા મુજબ વીજ તાર તૂટવા બાબતે ટેલિફોનિક જાણ કરવા છતાં વીજ કંપની દ્વારા વીજ તાર હટાવવામાં નહીં આવતા ગતરોજ સુમનભાઈની 29 વર્ષીય પુત્રી પ્રતીક્ષા મોટરનો પાઇપ કાઢવા માટે ઘરના પાછળના વાડામાં ગયા હતા. તે દરમિયાન વીજ કંપનીનો તૂટેલો પડેલો તાર તેમના હાથ પર અડી જતાં પ્રતીક્ષાબેનને કરંટ લાગ્યો હતો. તે સમયે પ્રતીક્ષાબેને બચવા માટે બૂમો પાડતા તેમના પિતા સુમનભાઈ પટેલ દોડી આવ્યા હતા અને પુત્રીને તારના કરંટમાંથી છોડાવી હતી, જેમાં સુમનભાઈને કરંટ લાગતા સુમનભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પુત્રી પ્રતીક્ષાબેનને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને ભોગ બનનારના પરિવારજનોએ વીજ કંપનીની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે અને આગળની કાર્યવાહી વલસાડ રૂરલ પોલીસ કરી રહી છે.